एक मंदिर हतुं अने मंदिरनी अंदर एक भगवानी मूर्ति हती। तो अर्धी रात्रे मूर्ति ने कोई ना रड़वानो अवाज संभळायो, एटले मूर्ति विचार में पड़ी कि अर्धी रात्रे कोण रड़े छे, दिवसना बधाय रड़ता ज होय, मारी पासे आवे जात जातना, कोक टका हाटू रड़े, कोक रूपिया हाटू रड़े, कोक कंपनी हाटू रड़े, रड़ता ज होय बधाय, पण आ राते कोण रड़े छे अने अर्धी रात्रे? એટલે મૂર્તિ બહાર આવી મંદિરની બહાર ચેક કરવા માટે, રોવે જ કોણ? બહાર આવીને જોયું તો પગથિયા રડતા હતા બિચારા, હિબકા ભરતા હતા। એટલે મૂર્તિ પગથિયા પાસે ગઈ, માથે હાથ પહેરવો, છાના રાખ્યા, પૂછ્યું તકલીફ શું પડી, કેમ અડધી રાત્રે રોવાનું ચાલુ કર્યું? એટલે પગથિયા મૂર્તિને કે તમારી યાદ આવી ગઈ ને એટલે રડવું આવ્યું। મૂર્તિ કે એવું કેમ, મેં તમારું કંઈ બગાડ્યું છે? પગથિયા કે ના, કે તો કેમ મારી યાદ આવીને તમને રડવું આવ્યું, હું તમને ક્યારેય ખીજાય? પગથિયા કે ના, એ તો પછી કેમ એવું મને યાદ કરીને રડો છો? પછી પગથિયાઓએ કહ્યું મૂર્તિને, એ કે તને યાદ છે આપણે બે એક જ ખાણમાં હતા, પાણા તરીકે બાજુ બાજુમાં જ, આપણે બે એક જ ખાણમાં હતા, બાજુ બાજુમાં જ પાણા તરીકે હતા, અને એક જ દિવસે બેન ખોદીને બહાર કાઢ્યા હતા, ખોદ્યા હતા એક જ દિવસે। મૂર્તિ કે આ યાદ છે? પગથિયાને પાણો એવું કહે છે, પછી તારામાંથી મૂર્તિ બનાવી અને અમારામાંથી પગથિયાને પાણો બનાવ્યો। તારામાંથી મૂર્તિ બનાવી તો લોકો તને જો આમ દૂર દૂરથી મળવા માટે આવે, તારા ગળામાં હાર પહેરાવે, તારી આરતી ઉતારે, તને જાત જાતના કપડાં પહેરાવે, નવા નવા રોજ ભોજન જમાડે, તારા પગમાં પડે, અને આ જ બધા લોકો અમારા ઉપર જૂતા પહેરીને ચાલે છે। આપણે બે એક જ આરે હતા, એક જ દિવસે બહાર નીકળ્યા, પણ આજે ક્યાં તું અને ક્યાં અમે, આ યાદ આવે છે ને એટલે રડવું આવે। મૂર્તિએ સામે આ પગથિયાના પાણાને બહુ સરસ જવાબ આપ્યો, તારી વાત સાચી, બિલકુલ સાચી, પણ હવે જરા એ દિવસ યાદ કર જયારે આપણને બેન ખોદીને બહાર કાઢ્યા, યાદ કર? મૂર્તિ પગથિયાને પાણાને કહે, મારા કરતા પણ વધારે સારો પથ્થર તું હતો અને તારામાંથી મૂર્તિ બને એમ હતી, એટલે શિલ્પકારે હાથમાં છીણી લીધી, હથોડી લીધી, મારા પર નહીં, એને તારા પર છીણી ચલાવી, કારણ કે તું બહુ સરસ પથ્થર હતો। છીણી ચલાવીને પહેલી જ છીણી તને વાગી અને તે રાડારાડી ચાલુ કરી દીધી કે આ વાગે છે, તકલીફ પડે છે, રેવા દો। પેલા મૂર્તિકારે કીધું તકલીફ સહન કર લે, તારામાં મૂર્તિ બનાવી છે, તને એવી કક્ષાએ મૂકવી છે કે લોકો તને પગે લાગવા માટે આવે, તને હાર પહેરાવે, માન આપે, આદર આપે, સન્માન આપે, એટલે સહન કર બધું। અને એ વખતે તેવું કહ્યું હતું કે આવું સહન કરવાની આપણી કાંઈ તૈયારી નથી હો, મહેરબાની કરીને આ ટચકા મારવાનું બંધ કરો, દુખે છે, વાગે છે, તકલીફ પડે છે। અને પછી પેલો શિલ્પકાર કંટાળ્યો, ઠાર કરીને કાપીને પગથિયાને પાણો બનાવી દીધો અને પછી એને હાથમાં છીણી અને હથોડી લઈ મારા પર ટચકા મારવાનું ચાલુ કર્યું, વાયગું મને, પણ મેં બધું જ સહન કરી લીધું, એટલે આજે હું મંદિરની મૂર્તિ છું અને તું પગથિયાને પાણો છો, સાથે હતા એવી ફરિયાદ ન કરતો। આમાંથી તમે બધા જ અત્યારે માની લો કે ક્રિષ્ના સ્કૂલના જેટલા ટેન્થના સ્ટુડન્ટ છે આમાં બેઠા છે, તમે બધા એક જ ખાણના પાણા છો, એ ખાણનું નામ છે ક્રિષ્ના સ્કૂલ, એક જ ખાણના પાણા, પણ તમારામાંથી અમુક 10 વર્ષ પછી મંદિરની મૂર્તિએ બની હોય અને અમુક પગથિયાને પાણોય બન્યો હોય। મૂર્તિ એ બને જે ટચકા સહન કરી શકે, બાકી પાણો બનવાની તૈયારી રાખવાની। એટલે આ જે તકલીફ પડે ને, હવે હું તમને વાત કરું છું આ ધોરાજીની। ધોરાજીમાં એક સ્કૂલમાં મારું લેક્ચર હતું, એ વિષય જુદો હતો, અહીંયા છે એવો વિષય નહોતો, અને એ વિષયની અંદર વિદ્યાર્થીઓએ કેવી મહેનત કરવી જોઈએ એમાં મેં આ ઉદાહરણ આપ્યું। લેક્ચર પૂરું થયું, હું બહાર નીકળતો હતો, એ સ્કૂલના સંચાલક મારી સાથે હતા અને એક ભાઈ લગભગ એની 54-55 વર્ષની ઉંમર તરત વચ્ચે આવ્યા અને મને કે સાહેબ તમારી યારે 2 મિનિટ ખાલી વાત કરવી છે। સ્કૂલના સંચાલકે મને કહ્યું સાહેબ ખાસ એમની યારે તમે વાત કરી લો, એમ કરીને સ્કૂલના સંચાલક પાછા હટી ગયા। મને થયું આને અંગત વાત આવી શું કરવી હશે એમ, એણે મને એવું કહ્યું સાહેબ તમે તમારા પ્રવચનમાં પેલી મંદિરની મૂર્તિ પગથિયાના પાણાની વાત કરીને, હા મને કે સાહેબ એ વાત બિલકુલ સાચી છે, એ કેવી રીતે તમને કેમ અનુભવાય? એ કે સાહેબ હું અને આ સ્કૂલના સંચાલક અમે બે સાહેબ હારે જ ભણતા હતા, એક જ રૂમમાં રહેતા હતા, સાહેબ એના કરતા હોશિયાર હું હતો, એ મને પૂછતો, મને પૂછી પૂછીને તૈયારી કરે, પણ સાહેબ પરીક્ષા નજીક આવે ને તો હું ફિલ્મ બિલમ જોવા વયો જતો, ભાગી જતો, બહાર રખડતો, કારણ કે મને મારી જાત ઉપર વિશ્વાસ હતો, મને બધું આવડે, અને એ સતત વાંચતો રહેતો, મને ઘણી વખત કહેતો વાંચવા બેસ, વાંચવા બેસ, હું ન બેસું, હું ન બેસું, હું ભાગી જાઉં। સાહેબ આજે પરિણામ એ આવ્યું છે કે એ વ્યક્તિ આ 15 કરોડની સ્કૂલના સંચાલક છે અને હું એને ત્યાં મહિને 20,000 રૂપિયા નોકરી કરું છું। સાહેબ આ બે અંબે સાથે જ હતા, એક જ રૂમમાં રહેતા હતા, પણ સાહેબ એ 15 કરોડની સ્કૂલનો માલિક અને હું ત્યાં 20,000માં નોકરી કરું, આ સાહેબ હું પગથિયાને પાણો થઈ ગયો, એ મંદિરની મૂર્તિ થઈ ગઈ। આજ તમારી આરે પણ